नमस्कार विद्यार्थी मित्रों, केपी इंस्टिट्यूट में धोरण 11 गणित प्रकरण 6 सुरेख असमताओं में आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। मित्रों आज आपणे आज प्रकरण नी अंदर सुरेख असमताओं में स्वाध्याय 6.2 ना केटला प्रॉब्लम्स आपणे सोल्व करवाना छे। अपने टाइटल आप्युं छे मित्रों, नीचेनी असमताओनो उकेल गण आलेख पर द्विपरिमाणीय याम समतलमां मेळवो। द्विपरिमाणीय याम समतल एटले के एवुं समतल जेमां एक एक्स अक्ष अने तेने परपेन्डिक्युलर लंब रूपे वाय अक्ष, लंब याम पद्धति पण कहेवाय कारण के बंने अक्षो एकबीजाने लंब छे। तो लंब याम पद्धति अथवा तो द्विपरिमाणीय याम पद्धति, द्विपरिमाण एटले माटे कहेवामां आवे छे કે એ સમતલ ની અંદર કોઈ પણ આકૃતિને લંબાઈ અને પહોળાઈ, લંબાઈ x અક્ષ ઉપર અને પહોળાઈ y અક્ષ ઉપર એ રીતે આપણે એ માપી શકીએ, એટલા માટે એને દ્વિપરિમાણ કહેવામાં આવે છે। જો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે x + y <= 5। હવે આપણને સુરેખ અસમતાઓમાં એક ચલ સુરેખ અસમતાનો ઉકેલ કેવી રીતે મળે એ આપણે અગાઉના વિડિયોમાં જોયું। આજે આપણે દ્વિચલ સુરેખ અસમતા છે, અહીંયા બે ચલ છે x અને y, અને આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ અસમતા માંથી જો એ અસમતા દૂર કરીએ અને ત્યાં સમતા એટલે કે ઇક્વલ ટુ નું ચિહ્ન મૂકી અને એનો આલેખ દોરીએ તો એ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા મળે છે, એ આપણને ખબર છે। અને સમતલમાં કોઈ પણ એક રેખા દોરવામાં આવે તો એ સમતલના બે ભાગ થઈ જાય, એટલે રેખાની એક બાજુનું અર્ધ સમતલ અને રેખાની બીજી બાજુનું અર્ધ સમતલ। તો આ રીતે સમતલમાં કોઈ એક રેખા દોરાયા પછી આપેલું જે સુરેખ અસમતા સ્વરૂપનું જે સમીકરણ છે એ કોઈ એક અર્ધતલમાં એના ઉકેલો મળતા હશે। આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1 એટલે આપણને આ વાતનો ખ્યાલ આવશે। ચલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1, એનો આન્સર આપણે આપ્યો છે અહીં દ્વિચલ સુરેખ અસમતા, દ્વિચલ સુરેખ અસમતા x + y less than 5 છે, આ નંબર 1। તેથી આ અસમતા માંથી દ્વિચલ સુરેખ સમીકરણ x + y = 0 મળે, આ નંબર 2। આપેલી કોઈ પણ સુરેખ અસમતામાંથી સુરેખ સમીકરણ મેળવવા કઈ રીતે? તો કે જ્યાં કોઈ પણ પ્રકારની અસમતા હોય, ચાહે લેસ ધેન હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય કે લેસ ધેન ઇક્વલ ટુ, કોઈ પણ પ્રકારની આપણે ઇક્વલ ટુ મૂકી દેવાનું, અને અહીંયા 0 નથી, આ 5 છે, અને આ જ સુરેખ સમીકરણનો આલેખ દોરવાનો। આ સુરેખ સમીકરણ સમીકરણનો આલેખ દોરવા માટે જરૂરી બે બિંદુઓ, કારણ કે સુરેખ સમીકરણનો આલેખ દોરશું તો આલેખ એક રેખા છે અને રેખા દોરવા આપણે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈએ। તો જરૂરી બે બિંદુઓ આપણે કયા છે? તો કે એક્સિયામ 0 મૂકીએ તો વાયમાં અહીંયા 0 મૂકો, 0 વત્તા વાય બરાબર 5, તો વાય બરાબર 5 મળે, અને જો વાયમ 0 મૂકીએ તો એક્સિયામ 5 મળે, 5 0 છે બરાબર। આ બે બિંદુઓ છે અને આ બે બિંદુની મદદથી આપણે પહેલા આલેખ દોરી દેવાનો। ચાલો મિત્રો, તો આપણે આલેખ દોરવા માટે આપણી પાસે જરૂરી બે બિંદુ છે 0 5, એક્સિયામ 0 વાયમ 5, એટલે એક્સિયામ ઉપર જઈએ તો 0 5, આ એક બિંદુ છે આપણી પાસે। બીજું બિંદુ છે આપણી પાસે એક્સિયામ 5 વાયમ 0, અચ્છા મેં જરા ઊંધું લખી દીધું છે, એક્સિયામ 0 વાયમ 5 એટલે વાય અક્ષ ઉપર બિંદુ આવશે, અને એક્સિયામ 5 અને વાયમ 0 એટલે એક્સ અક્ષ પરનું બિંદુ આવશે, એટલે આને આપણે બિંદુ A કહીએ, આને આપણે B કહીએ, તો એ વાય અક્ષ પરનું બિંદુ આપણું A છે અને એક્સ અક્ષ પરનું આપણું બિંદુ B છે। હવે A અને B ને જોડતી રેખા આપણે દોરી દઈએ, આ રેખા, તો આ જે રેખા આપણે દોરી એ રેખા કેવી છે? તો કે x + y = 5 સમીકરણ દર્શાવે છે। આ રેખા જે છે એ x + y = 5 રેખા છે,
અને હવે આપણે એ જોવાનું છે કે આપણે જે સુરેખ સમીકરણ મેળવ્યું એમાં અસમતા કેવી છે જો ચુસ્ત લેસ ધેન કે ગ્રેટર ધેન હોય એટલે કે નીચે ઇક્વલ ટુ ન હોય તો આ લાઈનને આપણે ડોટેડ લાઈન કરવાની આ લાઈનને આપણે કેવી લાઈન બનાવવાની ડોટેડ લાઈન બનાવવાની આ રીતની તૂટક તૂટક રેખા બનાવવાની કારણ કે આપણે અસમતામાં ઇક્વાલિટી નથી હવે આપણે એ જોવાનું છે કે તમે આ રેખાને જોશો તો રેખાની એક બાજુ ઉગમ બિંદુ છે આ બાજુ અને પહેલી બાજુ નથી તો આપણે ચેક કરવાનું કે 0 0 બિંદુને સમીકરણ 1 અસમતા 1 માં મૂકવાનું હવે આ 0 0 બિંદુ અસમતા 1 માં મૂકતા શું બને છે જુઓ 0 + 0 < 5 ઇમ્પ્લાય કે 0 < 5 તો 0 એ 5 કરતા મોટું છે જે સત્ય છે તેથી 0 0 એ આપેલ અસમતા નો એક ઉકેલ છે આપણે 0 0 એક જ ઉકેલ મળ્યો છે અને હવે આપણે આ તમામ ઉકેલો જોઈએ છે તો તમામ ઉકેલ આપણે કઈ રીતે કહીશું તો કે 0 0 આ જે બિંદુ છે એ આ અસમતાનું સમાધાન કરે છે એટલે 0 0 ને સમાવતું કોઈ પણ સમતલ તમે લઈ લો અર્ધ સમતલ 0 0 ને સમાવતું આ રેખાનું એક બાજુનું અર્ધ સમતલ નું કોઈ પણ બિંદુ આ અસમતાનું સમાધાન કરશે તેથી 0 0 ને સમાવતું રેખા x + y = 5 નું અર્ધ સમતલ એ આપેલ અસમતા નો ઉકેલ છે આ ઉકેલ છે અને એ ઉકેલ આપણે કઈ રીતે દર્શાવવાનો તો એ અસમતા વાળો જે આપણો ઉકેલ છે એ બાજુ આપણે આ રીતની આમ લીટીઓ દોરી દેવાની છે જે આ રીતે આપણે એરો કરી આ એરો એટલે અનંત તરફ જશે આ રીતના બધા લીટાઓ દોરી દે જો સેજ પણ પહેલી બાજુ લીટો નો ચાલ્યો જાય એટલે તૂટક રેખાની આ બાજુ જ લીટી રહેવી જોઈએ તૂટક રેખાની આ બાજુ એક પણ લીટી આપણી જવી જોઈએ નહીં આ રીતે આપણે આલેખ દોરી દેવાનો એટલે આ થઈ ગયો આપણો ઉકેલ ગણ આલેખની અંદર આપણે શું કીધું હતું દ્વિપરિમાણીય યામ સમતલમાં ઉકેલ મેળવવો તો આ રીતે આપણે ઉકેલ મેળવવો બરાબર અને વર્ણન આ રીતે કરવાનું બિલકુલ એટલે બિલકુલ ચોકસાઈ સાથે વર્ણન કરવાનું શું કરવાનું પહેલા આપેલ દ્વિચલ સુરેખ અસમતાનું સમીકરણ લખવાનું એમાંથી લેસ ધેન ની કે ગ્રેટર ધેન ની અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ કંઈ પણ હોય આપણે ઇક્વલ ટુ કરી અને સુરેખ સમીકરણ મેળવવાનું પછી એ સુરેખ સમીકરણ ઉપર બે બિંદુઓ લઈ લેવાના જેનો આલેખ 9મા ધોરણમાં તમે શીખ્યા છો એ રીતે જ આલેખ દોરવાનો કોઈ પણ બે બિંદુ લઈને બે બિંદુને જોડવાના જરૂરી નથી અક્ષો પરના જ હોવા જોઈએ અક્ષો પરના મળતા હોય ત્યાં સુધી બીજા નહીં લેવાના પણ જો અક્ષો પરના બિંદુ પૂર્ણાંકમાં ન મળતા હોય તો કોઈ બીજા બે બિંદુ લઈ લેવાના અને બે બિંદુને જોડતી રેખા દોરવાની જો આપેલી અસમતામાં નીચે ઇક્વલ ટુ સાઇન હોય તો આ ઘાટી લાઈન દોરવાની અને ઇક્વલ ટુ ની સાઇન ન હોય તો ત્રુટક લાઈન દોરવાની પછી તમારે જોવાનું કે આ રેખાની આ બાજુનું કોઈ એક બિંદુ આપણને ઉગમ બિંદુ મળે છે તો ઉગમ બિંદુને લઈ અને અસમતામાં મૂકવાનું જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તમારે 1 1 બિંદુ અથવા તો -1 -1 બિંદુને અસમતામાં ચેક કરવાનું અથવા આ રીતે આમ પસાર થતી હોય તો આ બાજુ છે એક બિંદુ ને આ બાજુ છે એક બિંદુ લઈ એક બિંદુ ચેક કરવાનું જો એ બિંદુ આપેલી અસમતાનું સમાધાન કરે તો એ બિંદુને સમાવતું અર્ધ સમતલ એ ઉકેલ ગણ બનશે તમે આમાંનું કોઈ પણ બિંદુ લઈ આ જે મેં બ્લુ કલરની લાઈન બનાવી છે એ ભાગના સમતલનું તો કોઈ પણ બિંદુ આનું સમાધાન કરશે એટલે આ બાજુના તમામ બિંદુઓ આપણો ઉકેલ ગણ થયો અને આ રીતે આપણે વ્યવસ્થિત લખવાનું ઓકે જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 આન્સર આપીએ અહીં દ્વિચલ સુરેખ અસમતા 2x + y > 6 નંબર 1 છે દ્વિચલ
सूर्य एक समीकरण 2x + y = 6 मळे आ नंबर बी बराबर आ सूर्य एक समीकरण समीकरण नो आलेख दोरवा जरूरी बे बिंदुओ नीचे प्रमाणे छे नीचे प्रमाणे छे जो सीधो समझ ना पड़े कि कया जरूरी बिंदु छे तो आ रीते बॉक्स बनाई देवानो जे तमे नवमा धोरणमा बनावता एक्स वाई आम आपणे बे ज बिंदुओ लेवाना कोई पण बे बिंदु હવે x ની કિંમત તમે અહીં પેલા 0 મૂકો તો 0 ગુણ્યા 2 એટલે 0 તો y = 6 થાય x = 0 લઈએ તો y = 6 મળે અને y = 0 લઈએ તો 2x = 6 અને 2 નીચે ગયા તો x = 3 થયું આ બે જરૂરી બિંદુ આપણને મળ્યા આ બે બિંદુ મળી જાય એટલે આ બંને બિંદુને આલેખ ઉપર પેલા તો મૂકી દો તો x = 0 ત્યારે y = 6 x = 0 ત્યારે y = 6 એટલે આ બિંદુ થયું 0 6 नीचे इक्वल टू आप तो घाटी लाइन दौरवानी बी ने तो ते आ रीते बी ने जोड़ती रेखा दौरी सको આ રીતે ઘાટી લાઈન દોરી દેવાની એ બી બરાબર અને પછી લખવાનું તેથી આલેખમાં આલેખ પર એ બી રેખા એ સુરેખ સમીકરણ બે નો આલેખ છે આલેખ છે આકૃતિ પર એ બી રેખા આ એ અને બી એ જોડતી રેખા દોરો તો એ રેખા કોનો આલેખ છે તો કે આ સુરેખ સમીકરણનો આલેખ છે હવે તમે જુઓ આ રેખાને કારણે આ જે સમતલ છે બે ભાગમાં વહેંચાઈ ગયું એક આ રેખાની આ બાજુનો ભાગ અને એક આ રેખાની પેલી બાજુનો ભાગ તો હવે તમે જુઓ છો કે 0 0 જે બિંદુ છે એ આ રેખાની આ બાજુ છે આપણે ચેક કરીએ 0 0 આ સમીકરણનું સમાધાન કરે છે કે નથી કરતું હવે 0 0 ને અસમતા 1 માં મૂકતા સમાધાન કરવા માટે અસમતામાં મૂકવાનું કારણ કે આપણે ઉકેલ છે કે નહીં ચેક કરવાનું છે તેથી 2 × 0 = 6 ઇમ્પ્લાઈડ ધેટ 2 × 0 એટલે 0 + 0 એટલે 0 > 6 જે ખોટું છે કારણ કે શૂન્ય છે કારણ કે શૂન્ય એ કોઈ ધન સંખ્યા કરતા મોટો ન હોય ધન સંખ્યા બધી આ બાજુ છે એટલે શૂન્ય અહીંયા છે શૂન્ય કરતા ધન સંખ્યા મોટી છે કોઈ પણ ધન સંખ્યા કરતા શૂન્ય મોટો નો આ ખોટું છે તેથી 0 0 એ આપેલ અસમતાનો ઉકેલ નથી કારણ કે 0 0 એનું સમાધાન કરતું નથી 0 0 ના સમતામાં મૂકો તમે અસમતામાં તો અહીંયા સમાધાન થતું નથી સમાધાન નથી થતું એટલે ઉકેલ નથી ઉકેલ હોય તો સમાધાન થાય તેથી 0 0 ને ન સમાવતું રેખા અથવા તો સુરેખ સમીકરણ રેખા AB નું રેખા AB નું અર્ધ સમતલ રેખા AB ની એક તરફ નું અથવા એક તરફ નું સમતલ અથવા તો અર્ધ સમતલ પણ કેવું અર્ધ સમતલ 0 0 ને ન સમાવતું રેખા AB નું અર્ધ સમતલ એ આપેલ અસમતા નો ઉકેલ દર્શાવે છે ઉકેલ દર્શાવે છે અને આપણને ખબર પડી જાય કે આપણો ઉકેલ કયો છે પછી આપણે લાઈન દોરવાની 0 0 આ બાજુ છે આપણે આ સમતલને જોવું છે એટલે આપણે રેખાઓ આ રીતે દોરવાની રેખાને ટચ કરીને લાઈન દોરતી જવાની આ રીતે
આ રીતની લાઈનો દોરી દેવાની. આજે મેં લાઈન દોરી છે બધી સમાંતર રાખા જેવું દેખાય છે, પણ જરૂરી નથી સમાંતર હોય તો. મતલબ કે આ જે સમતલ છે રેખાની આ બાજુનું સમતલ એ આ અસમતાનો ઉકેલ છે. હવે તમે જો આ અસમતા એક પોઈન્ટ અહીંથી લઈ લો સાત, અને એક પોઈન્ટ અહીં ક્યાંકથી લઈ લો આઠ, અને સાત અને આઠ આમાં ક્યાંક બિંદુ આવશે આ સમતલમાં. તો સાત અને આઠ અહીંયા તમે મૂકો, સાત દો ચૌદ, ચૌદ વત્તા આઠ, ચૌદ ને આઠ, આઠ ને ચાર બાર એટલે બાવીસ, બાવીસ ની કિંમત એ છ કરતા મોટું છે એટલે સાત આઠે ઉકેલ આવે છે. બરાબર, સાચી વાત છે. એ જ રીતે તમે અહીંથી ચાર લઈ લો અને અહીંથી આ સીધું જવા દો વન, અહીંયા આ ફોર વન બિંદુ લેશો અને અહીંયા ચેક કરો તો ચાર દુ આઠ ને એક નવ, છ કરતા મોટું છે. બરાબર છે, સમાધાન થાય છે. ટૂંકમાં આપણે જયારે અસમતાનો આલેખ દોરીએ ત્યારે આટલા વર્ણનની સાથે આપણે આકૃતિ દોરવાની છે. બરાબર, તો બે દાખલાઓ મેં તમને ગણાવ્યા છે. આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો, એક્ઝામ્પલ ત્રણ આન્સર. અહીં સુરેખ અસમતા 3x પ્લસ 4y લેસ ધેન ઇક્વલ ટુ 12 છે, આને કહી નંબર 1. આમાંથી સુરેખ સમીકરણ કયું મળશે આપણે, 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12 મળે, આને કહીએ નંબર 2. આ સુરેખ સમીકરણ નો આલેખ દોરવા જરૂરી બિંદુઓ નીચે પ્રમાણે મળે, નીચે પ્રમાણે મળે. અહીંયા બોક્સ બનાવી દેવાનું. એક્સ વાય, ચાલો સુરેખ સમીકરણ ની અંદર એક્સ ની કિંમત પહેલા હું ઝીરો મૂકું, તો ઝીરો ગુણ્યા ત્રણ એટલે ઝીરો, એટલે ઝીરો વત્તા ચાર વાય એટલે ચાર વાય બરાબર બાર, તો ચાર નીચે જાય તો વાય બરાબર ત્રણ, અને વાય બરાબર હું ઝીરો મૂકી દઉં તો ત્રણ એક્સ બરાબર બાર, ત્રણ નીચે જાય તો ચાર, તો ઝીરો થ્રી અને ફોર ઝીરો આ બે બિંદુઓ આપણને મળ્યા. એક્સયામ ઝીરો વાયયામ ત્રણ, એક્સયામ ઝીરો વાયયામ ત્રણ એટલે આ બિંદુ થયું. અહીંયા આપણે લખીએ એક્સયામ ઝીરો વાયયામ ત્રણ, એક્સયામ ચાર વાયયામ ઝીરો, એક્સયામ ચાર વાયયામ ઝીરો એટલે આ બિંદુ થયું. આનું નામ એ અને આનું નામ બી પાડી દઈએ આપણે. હવે આપણે એ બી ને જોડતી રેખા દોરી દઈએ. તો આ રેખા થશે અને આપણે જોવાનું છે અહીંયા અસમતા દુઃખમાં ઇક્વલ ટુ છે એટલે આપણે જાડી લાઈન દોરી છે, તૂટક રેખા દોરતા નથી. જો અહીંયા ઇક્વલ ટુ ના હોય આટલું જ હોત તો આ તૂટક લાઈન કરવી પડે, પણ આપણે પ્રશ્નની અંદર ઇક્વલ ટુ આપ્યું છે એટલે આપણે જાડી લાઈન જ દોરવાની છે. બરાબર, હવે ઝીરો ઝીરો તમે જોઈ શકો છો રેખાની આ બાજુ છે, ઝીરો ઝીરો ને અસમતા એક માં મૂકતા મૂક્યા અહીંયા ઝીરો ઝીરો, ફોર થ્રી ગુણ્યા ઝીરો એટલે ઝીરો પ્લસ ફોર ગુણ્યા ઝીરો એટલે ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ બાર, ઇમ્પ્લાય દેટ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ બાર, એટલે કે ઓર ઇક્વલ ટુ ઝીરો એ બાર થી નાનો છે અથવા સરખો છે, પણ આ સાચું શું છે, મોટો છે. આ બે માંથી એક સાચું છે, ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ યા તો ઝીરો નાનો છે અથવા સરખો છે, પણ આમાં ઝીરો લેસ ધેન ટ્વેલ છે જે સત્ય છે. તેથી ઝીરો ઝીરો ને સમાવતા રેખા એબી, આ એબી રેખા કઈ છે આપણે લખવું તો આ રીતે લખવાનું, થ્રી એક્સ પ્લસ ફોર વાય ઇક્વલ ટુ બાર, ઝીરો ઝીરો ને સમાવતા રેખાના અર્ધ સમતલ ને, અર્ધ સમતલ એ આપેલ અસમતા, આપેલ અસમતા 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 નો ઉકેલ દર્શાવે છે, ઉકેલ દર્શાવે છે. બરાબર, 0 0 ને સમાવતા, તો 0 0 ને અહીંયા સમાવે તો 0 તરફ તમારે લાઈન દોરવાની આ રીતે, અને આ રીતે બધી રેખાઓ દોરી દેવાની.
અને આમાં કોઈ પણ બિંદુ લઈ શકો તમે, 2 1 બિંદુ લેશો અહીંથી 2 અને આ 1, તો આ સમતલમાં છે 2 1, તો 2 1 ને તમે અહીં મૂકશો તો સમાધાન થશે, અહીં મૂકો 2 એટલે આ 6 થયા, 6 ને 4 10, 12 કરતા 10 નાના છે, બરાબર સાચું છે. તમે અહીંથી કોઈ બિંદુ લેશો 5 અને 5 લઈ લો, અહીંથી 5 અને અહીંથી આ 5, અને 5 અને 5 અહીં મૂકો તો 5 તેરી 15 ને 4 5 20, 20 ને 15 35, તો 35 તો મોટા છે 12 કરતા, એટલે સમાધાન થતું નથી. બરાબર, એટલે આ જે લાઈન દોરી છે મેં, એ ભાગમાં જે અર્ધ સમતલ બને એ આપેલી આ સમતાનો ઉકેલ બને. તો આ રીતે મિત્રો મેં તમને 3 પ્રશ્નો સમજાવ્યા છે. અપેક્ષા રાખું છું કે આ 2 પ્રશ્નો તમે જાતે કરશો હોમવર્કમાં, હોમવર્કમાં આ 2 કરવાનું. શું કરવાનું છે તો કે પેલા તો y ને તમારે આ બાજુ લઈ જવાનું, એટલે આમાંથી સમતા તમને કઈ બનશે, 2x માઇનસ y ગ્રેટર દેન લેસ દેન ઓર ઇક્વલ ટુ 8. હવે આ બાજુ ગયા ને એટલે 8 મોટું થાય છે. હા, હવે આની અંદરથી તમારે પેલું ટેબલ બનાવવાનું, તો ટેબલ બનાવવા માટે તમે શું કરશો, axy x = 0 લેશો તો y = તમને શું આવશે, અહીં તમારે alex લેશો ત્યારે ઇક્વલ ટુ લેવાનું છે, શું એક સમીકરણ લઈ અને તમારે બિંદુ શોધવાનું છે, તો y = -8 થયું, અને y = તમે 0 લેશો આ 0, તો 2 નીચે જાય x = 4 થયું, આ 2 બિંદુ આવશે 0 -8 અને 4 0, એટલે હવે alex તમારે આ બાજુ આવશે, કારણ કે એમાં y આમ નેગેટિવ છે ને એટલે નીચે આવશે, એટલે x અક્ષને ઉપર દોરવાની અને નીચે -8 અને 0 પોઈન્ટ લેવાનું અને 4 0 પોઈન્ટ લેવાનું, આ 4 0 અને નેગેટિવ, આ રીતનો આલેખ દોરવાનો, તો પણ 0 0 રેખાની એક બાજુ આવશે, એટલે 0 0 દ્વારા તમારે ચેક કરવાનું કે અસમતાનું સમાધાન થાય છે કે નથી થતું. જો સમાધાન થાય તો એ 0 0 ને સમાવતું અર્ધ સમતલ ઉકેલ છે, અને જો સમાધાન ન થાય તો 0 0 ને ન સમાવતું અર્ધ સમતલ ઉકેલ થશે. એ જ રીતે આ દાખલો ગણવાનો છે. આ દાખલા માટે કોષ્ટક કઈ રીતે બનશે, x માઇનસ y ઇક્વલ ટુ 2 નું કોષ્ટક એ આ રીતે થશે, axy x આમ મૂકો 0 તો y આમ થશે નેગેટિવ 2, y આમ મૂકો 0 તો x આમ થશે 2, અને એ રેખા પણ આ જ રીતે આવશે 0 નેગેટિવ 2, એટલે અહીંયા y આમ નીચે 0 નેગેટિવ 2 અને 2 0 આ બેને જોડતી આમ રેખા આવશે, અને 0 0 દ્વારા સમાધાન કરીને ચેક કરો. તો આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. તો આ રીતે આપણે 5 દાખલા જોયા, હજુ બીજા 5 દાખલા એક્સરસાઇઝમાં છે, જોઈએ કે પ્રશ્નો કેવી રીતે ઉકેલવા. ચાલો મિત્રો બીજા 5 પ્રશ્નો આપણે જોવાના છે. હવે કોઈ પ્રશ્નની અંદર હું વર્ણન નહીં કરાવું, વર્ણન મેં આગળના 5 પ્રશ્નોમાં કરાયું એ પ્રમાણે તમારે વર્ણન કરવાનું. આલેખ સમજાવું છું, અહીંયા આપણે એક્ઝામ્પલ 6 માં અસમતા આપી છે, આ અસમતામાં ગ્રેટર દેન છે એને હું ઇક્વલ ટુ કરું, તો આલેખ દોરવા મારે જરૂરી બિંદુ આમાંથી 2 લેવાના છે, 2x માઇનસ 3y બરાબર 6. જો x બરાબર 0 મૂકું તો નેગેટિવ 3 છેદમાં જાય તો નેગેટિવ 2 મળે y આમ, અને y આમ 0 મૂકું તો 2x બરાબર 6 એટલે x બરાબર 3 થાય, અને આનો આલેખ આપણે સમજવાની કોશિશ કરીએ. તો આમાં x આમ 0 y આમ નેગેટિવ 2, x આમ 0 y આમ નેગેટિવ 2 એક આ પોઈન્ટ થશે, અને x આમ 3 y આમ 0, x આમ 3 y આમ 0 આ પોઈન્ટ થશે, અને આ બંનેને જોડતી રેખા આપણે દોરી દઈએ આ રીતે. અને હવે તમે જુઓ છો 0 આ રેખા ઉપર નથી, આ રેખાના કોઈ એક અર્ધતલમાં છે, તો 0 0 ને આમાં સમાધાન કરો અસમતામાં, અહીંયા મૂકો 0 ગુણ્યા 0 માઇનસ 0 એટલે 0, 0 ગ્રેટર ધેન 6 આ ખોટું છે, અને આ ખોટું છે એટલે આ આપણો ઉકેલ નથી, એટલે આની વિરુદ્ધનું અર્ધ સમતલ, એટલે આ બાજુ આપણો ઉકેલ આવશે. આ રીતે તમારે આલેખમાં ઉકેલ દર્શાવવાનો છે. ઓકે, પહેલો દાખલો. બીજા દાખલામાં આપણે જોઈએ, એટલે 7મો દાખલો જોઈએ. તો આ જે અસમતા છે એમાં અસમતાની જગ્યાએ મેં ઇક્વાલિટી લખી છે, નેગેટિવ 3x પ્લસ 2y ઇક્વલ ટુ નેગેટિવ 6, અને આમાં તમે x આમ 0 મૂકશો તો 2 નીચે જશે એટલે y આમ નેગેટિવ 3 થશે, અને y આમ 0 મૂકશો અહીંયા તો નેગેટિવ 3 નીચે આવશે એટલે નેગેટિવ નેગેટિવ કેન્સલ, અને 3 2 6 એટલે 2 આવશે. તો આ 2 બિંદુઓ દ્વારા આપણને આ રેખાનો આલેખ મળશે, 0 નેગેટિવ 3, x આમ 0 y આમ નેગેટિવ 3 એટલે અહીંયા આ બિંદુ આવશે, આ બિંદુ, અને x આમ 2 y આમ 0, x આમ 2 y આમ 0 એટલે આ બિંદુ આવશે, અને આ બંને બિંદુને જોડતી રેખા આપણે દોરવાની છે.
આ રેખા, અને હવે આપણે જોવાનું છે કે આ રેખામાં જીરો એક બાજુ છે, રેખા ઉપર નથી. તો ચેક કરો, જીરો જીરો ને આમાં મૂકો, જીરો અહીંયા મૂકો, જીરો અહીંયા મૂકો. જીરો વત્તા જીરો ગ્રેટર ધેન ઇક્વલ ટુ નેગેટિવ સિક્સ. નેગેટિવ સિક્સ કરતા જીરો મોટો છે, એ સાચું છે, બરાબર. ઋણ સંખ્યાઓ અહીંયા જીરો આ બાજુ નેગેટિવ સિક્સ, એના કરતા જીરો મોટો છે. આ સમતા સાચી છે, જે સાચું છે. અને તેથી જીરો જીરો ને સમાવતું સમતલ એટલે આપણે આ બાજુનું સમતલ આવશે. જીરો જીરો આવી જવો જોઈએ, એ રીતે તમારે આલેખ દોરવાનો. હા, આ આલેખ થશે. આઠમા દાખલામાં આપણે જોઈએ તો થ્રી વાય, વાય પેલા લખ્યો છે, કઈ વાંધો નહીં, વાય પેલા લખો, એક્સ પછી લખો હોય કે એક્સ પેલા લખો હોય વાય પછી લખો, એનાથી કોઈ ફરક ન પડે. 3y માઇનસ 5x આ અસમતા છે, ત્યાં હું ઇક્વલ ટુ મૂકું અને લખું 30, ઇક્વલ ટુ 30. અને હવે આમાં જો હું xm 0 મૂકું અહીંયા, તો 3y બરાબર 30 માં 3 નીચે જાય તો 10, અને xm ym 0 મૂકું અને માઇનસ y નીચે જાય તો નેગેટિવ 6. પણ આપણે આલેખ ઉપર જોઈએ તો ym 10 આપણી પાસે ઉપર બહુ આવશે, બરાબર. તો અહીંયા આપણે જરાક આપણે નજીક મળે યામ એવા યામ લેવાની કોશિશ કરવાની. તો અહીંયા વાયમ ધારો કે હું કેટલા લઈ લઉં, તો અહીંયા વાયમ હું 5 લઈ લઉં, ધારો કે વાયમ હું 5 લઉં, તો 5 તેરી 15, અહીંયા હું વાયમ લઉં છું 5, 5 તેરી 15, અને એ 15 જે છે એને હું આ બાજુ લઈ જાઉં છું, એટલે વાયમ માં મેં કેટલા લીધા 5, 15 આ બાજુ, એટલે માઇનસ 5x બરાબર 30 માઇનસ 15 એટલે 15, અને 5 નીચે જાય એટલે માઇનસ 3, તો એક્સિયમ આવશે માઇનસ 3. અને હવે તમે ચેક કરો, અહીં મૂકો 5 તેરી 15, મને માઇનસ માઇનસ પ્લસ, પ્લસ 15 અને પ્લસ 15 એટલે 30, સમાધાન થયું. તો આ બે બિંદુ લેવાના આપણા, 10 વાળું બિંદુ બહુ દૂર ઉપર ચાલ્યું જાય છે, તો નજીકનું કોઈ બિંદુ લેવાનું. એક્સિયમ છે નેગેટિવ 6, વાયમ છે 0, તો એક્સિયમ નેગેટિવ 6 એટલે અહીંયા, અને વાયમ 0 એટલે આ બિંદુ થયું આપણું. અને એક્સિયમ નેગેટિવ 3 ને વાયમ 5, એક્સિયમ નેગેટિવ 3 અને વાયમ 5 અહીંયા એટલે ઉપર, એટલે અહીંયા ક્યાંક બિંદુ આવશે. અહીંથી ઉપર ચાલતા જઈએ, અપ્રોક્સિમેટલી અહીંયા આપણને બિંદુ મળશે, અને આ બંને બિંદુને જોડતી રેખા દોરી દઈએ આપણે. આ બંને બિંદુ તો તમે જુઓ છો કે આ રેખા જીરો તો આપણું અહીંયા છે ઉગમ બિંદુ, તો આ રેખા ઉપર ક્યાંય જીરો આવવાનું નથી. તો જીરો નું અહીંયા સમાધાન કરો, જીરો અહીંયા મૂકો, માઇનસ 0 એટલે 0 લેસ ધેન 30, આ સાચું છે. મતલબ કે જીરો જીરો ને સમાવતું અર્ધ સમતલ એટલે આ બાજુ આપણે એરો દોરવાનો. આ એરો આમ અનંત સુધી જાય છે, એટલે જીરો જીરો આની અંદર આવી જશે અને જીરો જીરો આનું સમાધાન કરે છે, બરાબર. એટલે આ આલેખ આપણો થશે, આ રીતનો આપણો આલેખ થશે. ત્યાર પછી આપણી પાસે નવમો દાખલો છે, એમાં વાય ઇક્વલ ટુ વાય લેસ દેન નેગેટિવ 2 છે. એટલે આમાં લેસ દેન ની જગ્યાએ જો હું ઇક્વલ ટુ મૂકું તો વાય ઇક્વલ ટુ નેગેટિવ 2 વાળી રેખા મારે દોરવી પડે, એટલે કે એક્સિયમ ગમે તેવો હોય વાયમ નેગેટિવ 2 રહેવો જોઈએ. એટલે અહીંયા વાયમ નેગેટિવ 2 રાખવાનો છે આ, તો અહીંથી નેગેટિવ 2 થી આ રેખા તમે આમ દોરો. હવે એક્સિયમ જુદા જુદા તમે લેતા જશો, વાયમ દરેક વખતે નેગેટિવ 2 જ રહેશે, એટલે આ થશે વાય ઇક્વલ ટુ નેગેટિવ 2 રેખા, બરાબર. અને ખાસ એ બીજું એક તમારે બાબતની ધ્યાન રાખવાની છે, જો અહીંયા ઇક્વલ ટુ ન હોય તો એ રેખા ત્રુટક થવી જોઈએ, આ રેખા ત્રુટક થવી જોઈએ. એટલે આ રેખા કઈ હતી આપણી, આ હતી, એટલે અહીંયા આ બ્લેક કલરમાં મેં દોરી હતી. આ બધી ત્રુટક લાઈન દોરવાની છે તમારે, એ હું કહેતા તમને ભૂલી ગયો, પણ આ ખાસ ધ્યાન રાખવું પડે. એ રીતે અહીંયા ઇક્વલ ટુ છે એટલે ચાલશે, અહીંયા આ જે 30 વાળી રેખા છે એ ત્રુટક લાઈન છે, એટલે આ ત્રુટક લાઈન છે, આ તમારે આમ ત્રુટક રેખા દોરવી પડે. મતલબ કે રેખા પરનું એક પણ બિંદુ આપણો ઉકેલ નથી. ત્રુટક રેખાનો મતલબ શું થાય, રેખા પરનું કોઈ પણ બિંદુ આપણો ઉકેલ નથી, આ રેખાને છોડીને આ બાજુના બધા બિંદુ આપણો ઉકેલ છે. એ જ રીતે અહીંયા વાય લેસ ધેન નેગેટિવ 2 છે, તો આ રેખા લેવાની નથી એટલે આ ત્રુટક લાઈન કરવાની છે. મતલબ કે આ લાઈન જે છે એ આપણો ઉકેલ નથી. અને હવે તમે જુઓ છો, જીરો જીરો અહીંયા છે, બરાબર. અહીંયા જીરો મૂકો, જીરો લેસ ધેન નેગેટિવ 2, આ ખોટું છે. જીરો કરતા કોઈ ઋણ સંખ્યા મોટી ના હોય આ ખોટું છે, એટલે કે આ બાજુ નહીં પણ આપણે નીચે તરફનું સમતલ આપણો ઉકેલ
થશે, આ ઉકેલ આપણો થશે બરાબર. અને છેલ્લે 10મા દાખલામાં x = -3 લાઈન છે, તો x = -3 લાઈન માટે આ રીતે લઈએ, આ અસમતા કાઢી નાખીએ, ઇક્વલ ટુ 3 લઈએ, તો x આમ -3 હશે, y આમ કોઈ પણ હશે, x આમ -3 અહીંયા છે, અને અહીંથી આપણે એક રેખા દોરી દઈએ આમ ઉપર, તો આ રેખામાં પણ તમે જુઓ છો ઉગમ બિંદુમાંથી આ રેખા પસાર થતી નથી અહીંયા છે, અને 0 ને અહીંયા મૂકીએ તો 0 > -3, તો -3 કરતા 0 મોટો છે, આ વાત સાચી છે, એટલે કે 0 0 ને સમાવતું અર્ધસમતલ એટલે આ બાજુની રેખાઓ આપણો ઉકેલ થશે, આ બાજુનો ઉકેલ. તો આ રીતે મેં તમને 10 એ 10 દાખલા એક જ યામ સમતલ ની અંદર તમને બતાવ્યા છે, 6 થી 10 સુધીના પ્રશ્નો 5 આલેખામાં મેં તમને જુદા જુદા દોર્યા છે, તમે જોઈ શકો છો 1 2 3 4 અને આ 5 બરાબર. છેલ્લા 2 આલેખ છે એ બંને આલેખમાં રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો આપણે શું કરવું એની ચર્ચા આપણે જોઈએ અને આ એક્સરસાઇઝને પૂરી કરીએ. આ 2 બંને દાખલા વધારાના છે, એક્સરસાઇઝના બધા દાખલા મેં પૂરા કરી દીધા છે, આ 2 વધારાના દાખલા એટલા માટે લઉં છું કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી કોઈ રેખા આપણને આપી નથી, એટલે આના અનુસંધાનમાં કોઈ અસમતા નથી, એટલે હું 2 દાખલા લઉં છું. ચાલો મિત્રો, તો આ 2 વધારાના પ્રશ્નો જોઈએ, બંનેની અંદર આપણે અસમતાની જગ્યાએ ઇક્વલ ટુ મૂકીએ, તો આ રેખા તમે જોઈ શકો છો x = 0 નહીં તો y = 0 એટલે 0 0 માંથી પસાર થાય છે, અને x ની જગ્યાએ હું 2 લઉં તો 3 2 6 અને y ની જગ્યાએ 3 લઉં 3 2 6 તો 6 - 6 એટલે 0, એટલે 0 0 અને 2 3 આ 2 બિંદુમાંથી પસાર થાય છે રેખા, x આમ 0 y આમ 0 એટલે આ 0 0 અને 2 3 બિંદુ એટલે અહીં આવશે આ 2 3 બિંદુ, અને આ બંનેને જોડતી રેખા તમે દોરી દેશો બરાબર. હવે તમે જુઓ અહીં ઇક્વલ ટુ આપ્યું છે એટલે આપણે ઘાટી લાઈન જ રાખીશું, જો ઇક્વલ ટુ ન આપ્યું તો આ લાઈન તૂટક કરત બરાબર છે. હવે આપણે જોવાનું છે કે આ રેખા ઉગમ બિંદુમાંથી જ્યારે પસાર થાય છે તો આ બિંદુની આ બાજુનું બિંદુથી સમાધાન કરવું કે આ બાજુથી કરવું, એક પ્રશ્ન છે. પણ તમારે થોડોક એવો અંદાજ કરવાનો કે આ સમતલમાં કયું બિંદુ છે, જો કે તમે એક્સિયમને તમે અહીંથી આમ લંબાવો અને વાય આમ લંબાવો તો 2 1 બિંદુ છે એ આ રેખાના કોઈ એક અર્ધ સમતલમાં આવે છે, આ બાજુ છે આ બાજુ નથી. હવે 2 1 નું આમાં સમાધાન કરવા મૂકો તમે, એટલે એક્સિયમ 2 મૂકો તો 3 2 6, વાયમ 1 મૂકો એટલે -2, 6 - 2 એટલે 4, અને 4 એ 0 કરતા મોટા છે, એટલે કે 2 1 ને સમાવતું અર્ધ સમતલ એ આપણો ઉકેલ થશે. બસ આટલી કાળજી રાખવાની છે, જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો ઉગમ બિંદુ દ્વારા અસમતાનું સમાધાન કરી શકાય નહીં, કારણ કે ઉગમ બિંદુ આ સમતલમાં નથી, આ અર્ધ સમતલમાં નથી, આ અર્ધ સમતલમાં નથી, રેખા ઉપર છે એટલે આનાથી સમાધાન ન થાય. તો આ રેખા ઉપર ન હોય તેવું કોઈ એક બિંદુ લેવું પડે અહીંથી, અને આ જ લેવું એવું જરૂરી નથી, તમે 5 1 પણ લઈ શકો, અહીંયા બિંદુ 4 1 પણ લઈ શકો, અહીંયા 3 - 2 આ બિંદુ પણ લઈ શકો, 3 - 2 કોઈ પણ બિંદુ દ્વારા તમે સમાધાન કરી શકો. એ જ રીતે આપણે આ દાખલો જોઈએ તો આમાં પણ અસમતાની જગ્યાએ હું ઇક્વલ ટુ મૂકું તો 4x + 5y = 0 થાય, આમાં x = 0 લો એટલે દેખીતું છે કે y = 0 થવાનું, 0 0 સમાધાન કરે, પછી x = હું 5 લઉં તો 4 5 = 20, અને અહીંયા દૂર કરવા માટે 0 કરવા માટે હું x y ની જગ્યાએ -4 લઉં એટલે 4 5 = 20 નેગેટિવ થાય, આ 0 થઈ જાય, એટલે 0 0 અને 5 - 4 માંથી પસાર થતી રેખા આપણે દોરવાની છે. તો 0 0 5 - 4 એક્સ યામ 5 અને વાય યામ -4 એટલે આ બિંદુ આવશે, અને આ બિંદુ આ બંનેને જોડતી રેખા આપણે દોરી દઈએ. હવે તમે જુઓ છો અહીં 0 0 માંથી રેખા પસાર થાય એટલે આપણે સમાધાન કરી શકીએ નહીં, પણ આ બિંદુ 5 1 બિંદુ જે છે એક્સ યામ 5 અને વાય યામ 1 આ બિંદુ આ રેખાની આ બાજુના સમતલમાં છે, તો આ બિંદુ દ્વારા સમાધાન કરીએ આપણે, એક્સ યામ 5 લઈએ એટલે 4 5 = 20 વત્તા 5 1 5 20 ને 5 25 > 0 જે ખોટું છે, આવું ન હોય ધન સંખ્યા 0 કરતા નાની ન હોય બરાબર, એટલે 5 1 ને ન સમાવતું સમતલ એટલે આ બાજુનું સમતલ આપણું થશે. તો આ રીતે કોઈ પણ આપણને સુરેખ અસમતા આપેલી હોય તો એનો આલેખ આપણે ખૂબ જ સરળતાથી દોરી શકીએ છીએ. ઓકે,
તો આટલી ચર્ચાની સાથે આ સ્વાધ્યાય 6.2 ને અહીંયા પૂરું કરીએ છીએ. અપેક્ષા રાખું છું મિત્રો કે આ બધું તમને સમજાયું હશે. પરીક્ષામાં જયારે તમને આ પ્રશ્ન પૂછાય ત્યારે વર્ણન કઈ રીતે કરવું એ મેં શરૂઆતમાં તમને સમજાવ્યું છે. સમજવાની વાત જુદી છે, લખવાની વાત પણ જુદી છે. જે તમને સમજાયું છે એ વ્યવસ્થિત રીતે જયારે તમને લખતા આવડે ત્યારે તમને સાચા અર્થમાં ગણિત આવડું કહેવાય. ઓકે, જો તમને મિત્રો આ સમજાયું હોય તો આ વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, અને જો આ ચેનલમાં તમે પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરીને જ્યારે બી નવો વિડીયો અપલોડ થાય આપને નોટિફિકેશન મળે અને નોટિફિકેશન બાદ વિડીયો જોઈ અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. તો આટલી જ અપેક્ષા સાથે વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.